જંબુસરમાંથી ગંદુસર તરફ પ્રયાણ કરી રહેલ જંબુસર નગરમાં છવાયેલા કચરાના તથા ગંદકીના સામ્રાજ્યના વિરોધમાં ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખના નેજા હેઠળ યુવક કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હોવાના તથા એક કલાકના ધરણા દરમિયાન કોઈ અધિકારી કે પદાધિકારી પાલિકા કચેરીએ ઉપસ્થિત ના હોય યુથ કોંગ્રેસ દ્વારા પાલિકામાં પ્રમુખ મુખ્ય અધિકારીની કચેરી સહિત પાલિકામાં તાળાબંધી કરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. જંબુસરમાંથી ગંદુસર તરફ પાલિકાના પાપે પ્રયાણ કરી રહેલા જંબુસર નગરમાં સર્વત્ર કચરા તથા ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને આ સમસ્યા હલ કરવા પાલિકા દ્વારા તાકીદ યોગ્ય કામગીરી હાથ ધરવા નગરજનોએ પાલિકા અધિકારીઓ તથા પદાધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ નિવેડો આવતો ના હોય પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા યુથ કોંગ્રેસ દ્વારા દેખાવો તથા ધરણા કાર્યક્રમનું આયોજન ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ શકીલ અક્કુજીની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું. યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખની આગેવાનીમાં યુથ કોંગ્રેસના અગ્રણીઓ કેતન મકવાણા, નિખિલભાઈ ઝા, કીર્તિરાજસિંહ ગોહિલ સહિત પાલિકાના સદસ્યો તથા કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો પાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરતા આવી પહોંચ્યા હતા અને પાલિકા કચેરી સહિત પ્રમુખ મુખ્ય અધિકારીની ચેમ્બર બહાર કચરો નાખી પાલિકાની કામગીરી પ્રત્યે વિરોધ વ્યક્ત કરી મુખ્ય અધિકારીની ચેમ્બર બહાર ધરણા ઉપર બેસી ગયા હતા. એક કલાકના ધરણા પ્રદર્શન દરમિયાન પાલિકાના કોઈ અધિકારી કે પદાધિકારીઓ પાલિકા ખાતે ઉપસ્થિત ના હોવાને કારણે પાલિકાની કચેરી તથા મુખ્ય અધિકારી સહિત પ્રમુખની ચેમ્બરને તાળાબંધી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. આજના ધરણા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અગ્રણી પ્રભુદાસ મકવાણા, શહેર કોંગ્રેસ પ્રમુખ જાવીદ તલાટી, પાલિકા વિપક્ષ નેતા સાકિર મલિક સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અમે એવું કહેતા જો ખોટા પાડી લેવા દે પછી તમે અંદર નાખો વાંધો નથી. આજરોજ અમે જ્યારે નગરપાલિકામાં જંબુસર નગરપાલિકાને તારાબંધીનો પ્રોગ્રામ આપ્યો છે, લગભગ અમે 1.5 કલાક અધિકારીઓ તથા પ્રમુખને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, બધાએ ફોન બંધ કરી દીધો, ફોન કાપી ગયા છે અને આજે નગરપાલિકાના તમામ ટેબલો ખાલી છે ને કોઈ અધિકારી હાજર નથી, લોકોના પ્રશ્નને વાંચા આપી શકતી નથી નગરપાલિકા. તો એ નગરપાલિકાને ચાલુ રાખીને કોઈ મતલબ નથી, એના માટે આજે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા નગરપાલિકાને તારાબંધી કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં પણ જો કચરાના સમસ્યા, ગટર લાઇનના સમસ્યા, લાઇટની સમસ્યા દૂર નહીં થાય તો આનાથી વધારે મોટું આંદોલન કરી અને નગરપાલિકાને સંપૂર્ણપણે બંધ કરવા માટે અમે તત્પર રહીશું.